શમન, સ્વદેશ, સ્પિરિચ્યુઅલ અને મોહલ આ બધાય છે એ જોડી આ શબ્દ છે. એ શબ્દ છે એકવારને વાંચવાના અને બાજુમાં જોડે લખવાના. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 3 બરોબર. તો પ્રશ્ન નંબર 3 શું કહેવા માંગે? તો કે પ્રશ્ન નંબર 3 છે, નીચે દઈએ ગયેલ ચિત્ર કે આધાર પર પાંચ વાક્ય લખ્યો. ચિત્ર એટલે પૂછે એને મતલબ વાક્ય બનાવવાના છે પણ ગુજરાતી બનાવીને નહીં દેવું. તો પહેલાં એ ચિત્ર શેનું છે હું તમને ખાલી ગુજરાતીમાં સમજાવી દઉં કે એક સરસ મજાનું દ્રશ્ય એવું છે. એ ચિત્રમાં જો આકાશ દેખાય છે બરાબર, બે ત્રણ પંખીઓ ઉડતા બતાવ્યા છે, મોટી મોટી બિલ્ડિંગો બતાવી છે. તો આ ચિત્ર એક બસ સ્ટેશનનું છે, એમાં બે ત્રણ બસો દેખાય છે, ઘણા બધા યાત્રીઓ છે પોતાનો સામાન લઈ અને બસ તરફ જઈ રહ્યા છે, ઘણા બધા યાત્રીઓ બસમાં બેઠા છે. પછી બાજુમાં બે ત્રણ સ્ટોલ દેખાય છે, એટલે દુકાનો દેખાય છે, ત્યાં પણ માણસો જોવા મળે છે. પછી સ્ટોલની બાજુમાં એક પાણીનું માટલું સાથે એક બેન છે એ જોવા મળે છે અને ઘણા બધા ફેરિયાઓ પણ જોવા મળે છે. તો આ ચિત્રને હવે આપણે હિન્દીમાં લખશું તો તમારી સાથે પોતીમાં તમારા ટેલિગ્રામ પાડી સરસ મજાના અક્ષરે લખવા. તો હિન્દીમાં પહેલાં તો ટેલિગ્રામ પાડી અને પછી લખો યહ બસ અડ્ડા કે બસ અડ્ડા કે બસ સ્ટેશન. યહ બસ અડ્ડા હે. ત્યાર પછી છે યહાં દો બસે, દો બસે ખડી હે. ત્યાર પછી છે બસ અડે, બસ અડે મે, બસ અડે મે કુછ યાત્રી, કુછ યાત્રી આરામ. Thank you.
અપને મોટી પોલિશ કરવાના અને ત્યાં કરી છે પોતાના બુટને પોલિશ કરાવવા માટે ઊભો છે. એક મહિલા છૂટે બચે કો પાણી પીવા લાગી કે અને એક મહિલા છે એ પોતાના બાળકને પાણી પીવડાવી રહી છે. બસ અને પત્તો મોટી ભીડ કે અને બસ અટામાં એટલે કે બસ સ્ટેશનમાં ઘણા બધા માણસોની ભીડ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રોને તમારો પ્રશ્ન નંબર 3 છે એ પૂરો થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. તમારે વિડીયો માંથી જોઈ અને સમજવું જાણ અને પીડીએફ માંથી સરસ મજા